નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ છું. સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગણિત વિષય જેમાં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ જેમાં ભાગ નંબર 2 પહોંચ્યા હતા. હવે સ્વાધ્યાય 2.1 જેમાં દાખલા નંબર આપણે પહોંચ્યા હતા 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો અને તેમની વચ્ચે કયા ચિહ્નો ઉપયોગ થશે તે પણ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે ત્રણ વસ્તુ પૂછેલી. એક તો કેવું કીધું, કઈ ડાબી બાજુ આવશે અને કઈ જમણી બાજુ આવશે, અને સાથે સાથે એમાંથી આપણને એક બે ચિહ્ન આપેલા છે. એ બે ચિહ્નમાંથી એ બંનેની વચ્ચે કયું ચિહ્ન આવશે એનો આપણને ઉપયોગ કરવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પહેલી જોઈએ આપણે, એ 530 અને બીજી છે 503. હવે વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા છે, આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હોય તો અહીંયા હું સંખ્યા રેખા આમ દોરું તો આપણે આમ લખીએ કે ભાઈ 1 2 3 4 5 6 આવી રીતના આગળ ચાલી જાય, બરોબર છે. છેલ્લે પછી આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા 30 90 આવે. હવે માની લો કે હું એમ કહું કે આ 501 છે, આ 502, આ 503, 504, 505, 506 અને આ છે 530. આવું આપણે વિચાર્યું એટલે કે આમને આગળ આગળ હિલા જાય એટલે આપણે છેલ્લે 530 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે સંખ્યાઓ કીધી, એક 530 અને એક 503. તો 503 અહીંયા છે અને 530 અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એવું પૂછ્યું કે કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે. તો પહેલી સંખ્યા છે 530. આ 530 503 ની કઈ બાજુએ કહેવાય? 530 એ 503 ની જમણી બાજુએ છે. 530 એ 503 ની જમણી બાજુએ, અને 503 ની વાત કરીએ, આ 503 એ 530 ની કઈ બાજુએ કહેવાય? કઈ બાજુ થાય? આ 530 ની કઈ બાજુ થાય? ડાબી બાજુ. એ તો 503 એ 530 ની કઈ બાજુએ? ડાબી બાજુએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બંને વચ્ચે કઈ નિશાની આવશે? સંખ્યા પહેલા જે લખી હોય પહેલા લખવાની અને પછી જે લખી હોય એના પછી જ લખવાની, નિશાની મૂકવાની છે અહીંયા. હવે નિશાનીમાં વિદ્યાર્થી મિત્રો તમને બે વસ્તુ આપેલી છે, એક તો કે આવી રીતના કંઈક ખૂણાવાળી આપી છે અને એક આ ખૂણો આપ્યો છે. હવે આ નિશાની જે છે એને શું કહેશું? તો કે લેસ ધેન કહેવાય. શું કહેવાય? લેસ ધેન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે યાદ કેમ રાખવું? તો કે આ લ નો જેમ આવ્યો ને, લ લખોટાનો લ, એનું રસવાય કેવું આવે? આમ આવે ને ગોળ, તો આ એનો લેસ ધેન એટલે કે આ લ જેવું થયું. અને ગ આવે એટલે કે આવી નિશાની હોય તો એને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગ્રેટર ધેન કહેવાય. તો આ ગણપતિનો ગ આવ્યો આવો એટલે એને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. હવે જે નાની બાજુની કિંમત હોય એલી બાજુ આપણે કોણી રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 503 એ કેવા કહેવાય? 530 થી નાના કહેવાય. તો નાનાને આપણે કોણી મારવાની થાય, તો નાનાને કોણી મારો તો આ નિશાની આવે એટલે આ નિશાનીને આપણે શું કહેવાય?
ग्रेटर देन कहेवाय, मतलब कि आ बन्ने नी वच्चे कई निशानी आवशे, ग्रेटर देन नी निशानी आवशे। बराबर छे विद्यार्थी मित्रों। हवे आवी ज रीतना दाखला नंबर बे जे दरेक विद्यार्थी मित्रों जाते करवानो छे, एना बाकीना जे त्रण दाखला छे बी सी अने डी ए दरेक विद्यार्थीओए तमारी जाते करवाना छे। आगळ वधीए दाखला नंबर 8। दाखला नंबर 8। तो विद्यार्थी मित्रों हवे आपणे खरू अने खोटू एटलू जणाववानुं छे। तो पहेलू के छे, शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे। हवे शून्य ए सौथी नानी प्राकृतिक छे, तो एना माटे थई आपणे पहेला तो अहींया बे संख्याओ लखी लईए, प्राकृतिक जेने आपणे एन वडे दर्शावाय, एक बे त्रण चार पांच, पछी पूर्ण संख्या जेने आपणे डबल्यू वडे दर्शावाय, जीरो एक बे त्रण चार अनंत सुधी। हवे तो कि आपणे आपणा खरा खोटा पर शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे एवुं पूछ्युं। तो हवे विद्यार्थी मित्रों अहींया तमे जो शून्य अने प्राकृतिक संख्या, प्राकृतिक संख्यामां क्यां शून्य देखाय छे? तो के ना सर, शून्यमां अरे प्राकृतिक संख्यामां शून्य आवे ज नहीं। तो पहेलानो जवाब शुं कहेशो? खोटू। बी, 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે। હવે 400 છે, 399 ની પહેલા આવે, જો જો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ કે 400, આપણે એમ કહીએ કે ભાઈ 399 પછી કેટલા આવે? તો કે 400, મતલબ કે 399 ની પછી આવ્યા 400। તો અહીંયા આપણે શું કીધું, 400 એ 399 ની પહેલા આવે, એટલે કે 400 પહેલા આવે અને પછી 399 આવે એવું બને? તો કે ના, તો બીજાનો જવાબ પણ ખોટો। હવે આગળની જે ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે આપણે ઉપર અત્યાર સુધીમાં જે સ્વાધ્યાયમાં ચાલેલું છે એ જ સંખ્યાઓ પરથી આપણને એ ખરા ખોટા પૂછેલા છે। તો દરેક વિદ્યાર્થી મિત્ર આ દાખલો 8મો એટલે કે ખરા ખોટા પોતાની જાતે એને પૂર્ણ કરવાનો છે। બરોબર છે। હવે આગળ વધતા આપણે આપણા નવા સ્વાધ્યાય તરફ, નવા સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે એના વિશે થોડાક એના નવા નિયમો જે આવે છે એને આપણે ગહન કરી લઈએ, અભ્યાસ કરી લઈએ અને પછી આપણે એને આગળ સ્વાધ્યાયમાં વધારશું। હવે પૂર્ણ સંખ્યાના જે ગુણધર્મો છે એના ચર્ચામાં આપણો પહેલો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ કેવો જોવાનો છે? સમૃદ્ધતાનો ગુણધર્મ। હવે સમૃદ્ધતા એટલે શું? સમૃદ્ધતા એટલે એવું સંખ્યા કે પૂર્ણ સંખ્યાઓ, કે પૂર્ણ સંખ્યાઓ લેવાની છે આપણે સમૃદ્ધતા માટે, કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લો અને જો એનો સરવાળો કરવામાં આવે
ने जो आपने संख्या पूर्ण संख्या जवाब में मळे तो आपेली संख्या आपेली बन्ने संख्याओ ते सरवाळानी क्रिया माटे संवृतता धरावे छे एवं कही शकाय। एटले के कोई पण बे पूर्ण संख्या लो एनो सरवाळो करो अने जो तमने सरवाळानो जवाब पूर्ण संख्या ज मळतो होय तो ए संख्याओ केवी कहेवाय पूर्ण संख्याओ छे। हवे जोईए एने प्रेक्टिकल साथे એટલે કે એક ઉદાહરણ સાથે જોઈએ। એટલે કે માની લો કે આપણે એમ કીધું કે સરવાળો એટલે કે અહીંયા ક્રિયા કઈ કરવાની છે, પછી અહીંયા હું એમ કહું કે સંખ્યા સંખ્યાઓ હું લખવાનો છું એ, અને અહીંયા આપણે એની શું કરીશું નોંધ કરશું, નોંધમાં શું આવે છે એ। હવે ક્રિયા મારે કરવાની છે તો પેલા મેં એમ કીધું કે ભાઈ સરવાળાની ક્રિયા કે સરવાળાની ક્રિયા તો કે સરવાળો કરું છું હું। કોઈ પણ બે કેવી સંખ્યા લેવાની છે આપણને, ક્યાં ગુણધર્મ શીખ્યા છે પૂર્ણ સંખ્યાના, એટલે આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લેવાની। તો ઉદાહરણ તરીકે અહીંયા હું લઉં પેલી સંખ્યા તરીકે કે છ, સરવાળાની ક્રિયા કરવાની એટલે વધતા ત્રણ, હવે આનો સરવાળો કરો તો છ ને ત્રણ નવ, હવે જવાબ આવ્યો નવ, તો નવ છે એ ફરી પાછી શેમાં આવે તો કે પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય, બરોબર છે। પછી બીજું ઉદાહરણ આપો, બે વત્તા પાંચ સરવાળો કરો, બે વત્તા પાંચ એટલે સાત, કે આ બે સંખ્યાઓ મેં પૂર્ણ સંખ્યાઓ લીધી એનો સરવાળો કર્યો તો એનો જવાબ પણ મને કેવો મળ્યો, પૂર્ણ સંખ્યા મળી। ત્રીજું ઉદાહરણ આપું, દસ વત્તા બાર સરવાળો કરો, બાવીસ, બે સંખ્યાઓ મેં પૂર્ણ સંખ્યાઓ લીધી સરવાળો કર્યો તો જવાબ પણ મને પૂર્ણ સંખ્યા જ મળી, બરોબર છે। તો અહીંયા કણે આપણે વિદ્યાર્થી મિત્રો એવું જોઈએ છીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો જો તમે સરવાળો કરો તો છેવટે તમને જવાબમાં પણ શું મળે છે, પૂર્ણ સંખ્યા જ મળે છે। તો અહીંયા આપણે એવું લખ્યું કે નોંધ તરીકે એવું લખ્યું કે સરવાળાની ક્રિયા માટે કેવી સંખ્યાઓ લીધી હતી આપણે, પૂર્ણ સંખ્યા ઓ શું ધરાવે છે, સંવૃતતા ધરાવે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃતતા ધરાવે છે। હવે આવી જ રીતના અહીંયા કણે આપણે બાદબાકીની ક્રિયા જોશું, હવે એની ક્રિયા જોશું આપણે, બાદબાકીની ક્રિયા છે એ આપણે જોવાની છે। જોઈએ, માની લો કે પાંચ એમાંથી બાદ કરું હું બે, બાદબાકી કરો તો પાંચ માંથી બે જાય તો ત્રણ, બરોબર છે। તો અહીંયા તમે જોયું કે એક બંને સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે, બાદબાકી કરી તો મને જવાબમાં પૂર્ણ સંખ્યા જ મળી। હજી આ એક ઉદાહરણથી ન પૂરું થાય, હવે બીજું ઉદાહરણ આપું કે માની લો કે આઠ માંથી હું નવ બાદ કરું, આઠ માંથી હું નવ બાદ કરું, એનો મતલબ એવો થાય કે નવ માંથી આઠ બાદ કરી લખવાના, તો જવાબ આવે એક। હવે નિશાનીમાં આપણને ખબર છે કેવી નિશાની મૂકવાની, મોટા ભાઈની નિશાની મૂકવાની થાય તો મોટું કોણ, તો કે માઇનસ નવ, તો એની નિશાની કેવી છે માઇનસ, તો અહીંયા માઇનસ નિશાની મૂકવી પડે, તો જવાબ આવ્યો માઇનસ એક। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ સંખ્યાઓ છે એની આપણને ખબર હતી, કઈ આવે, ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આવી સંખ્યાઓ આવે, પણ તમને ક્યાંય આવી માઇનસમાં સંખ્યા જોવા મળે નહીં, ક્યાંય પણ જોવા મળે નહીં, મતલબ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવતી
નથી, શું કહીશું આપણે? સંવૃતતા ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કેમ? તો કે જ્યારે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો કોઈક વખત આપણને શું નથી મળતું? તો કે પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે આ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવતી નથી. હવે એનાથી આગળ વધીએ. બાદબાકીની ક્રિયા કરી, હવે આપણે ક્રિયા કરવાની છે ગુણાકાર માટેની. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લેવાની છે. કેવી? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાંથી હું 6 લઉં અને અહીંયા લઉં 3. હવે 6 ને 3 નો ગુણાકાર કરું તો 6 × 3 = 18. આ બંને પૂર્ણ સંખ્યાઓ. જવાબ આવ્યો મને પૂર્ણ સંખ્યા. બીજા એકાદ ઉદાહરણ લઈ, 5 × 8. 8 × 5 = 40. બે પૂર્ણ સંખ્યાઓ લીધી તો જવાબ પણ મને પૂર્ણ સંખ્યાઓ જ મળે છે. એનો મતલબ એવો થાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શું ધરાવે છે? સંવૃતતા ધરાવે છે. સંવૃતતા ધરાવે છે. હવે ભાગાકાર માટે જોઈએ. બાર ભાંગ્યા છ કરું તો જવાબ આવશે 2. જવાબ આવશે 2. હવે બીજું ઉદાહરણ આપું. 4 × 16 કરું. 4 × 16 કરું એટલે ભાગાકારનો કેમ થાય? તો કે 4 ના છેદમાં 16. હવે 4 એમને 16 ના ભાગ પડે, ચોકે 16. 1 × 4 = 4 અહીંયા કાંઈ ન હોય તો 1/4 એટલે કે જવાબ આવ્યો 1/4. હવે વિદ્યાર્થી મિત્રો 1/4 જવાબ આવ્યો. જો મેં બે સંખ્યા કેવી લીધી છે? પૂર્ણ સંખ્યાઓ લીધી. જવાબમાં હું જોઉં તો 1/4 આવું ક્યાંય આવે? પૂર્ણ સંખ્યામાં ક્યાંય આવે? ક્યાંય આવતું નથી. મતલબ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃતતા ધરાવતી નથી. એટલે આપણે અહીંયા લખશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે થઈને શું? તો કે સંવૃતતાનો ગુણધર્મ. બરોબર છે? જેને આપણે વિસ્તારપૂર્વક આપણે જોયો. ખાસ આ નોંધ છે એ જોવાની છે અને ક્રિયાઓ પણ જોવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે શું કર્યું. તો કે બે પૂર્ણ સંખ્યાઓ લીધી, જો સરવાળો કરો તો પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવે છે. કહેવાનો મતલબ એવો કે જ્યારે તમે પૂર્ણ સંખ્યા આપેલી હોય તો પૂર્ણ સંખ્યા લ્યો અને જો તમે એને સરવાળાની ક્રિયા કરો, જે ક્રિયા કરો, એટલે જવાબ તમને પૂર્ણ સંખ્યાઓ જ મળતો હોય તો એ સંખ્યાઓ છે એ ક્રિયા માટે સંવૃતતા ધરાવતી હોય છે. એટલે કે સરવાળો હોય ને સરવાળામાં જવાબમાં જો આપણને પૂર્ણ સંખ્યા જ મળી તો સરવાળાની ક્રિયા માટે ધરાવે, પાછું બાદબાકીમાં આપણને પૂર્ણ સંખ્યાઓ મળતી નહોતી એટલે એના માટે ધરાવતી નથી. એવી જ રીતના અહીંયા ગુણાકારમાં, ગુણાકારમાં સંવૃતતા ધરાવે, ભાગાકારમાં ધરાવતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ આને નોંધ કરી લેવાની છે. હવે એનાથી આગળ
સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। હવે સરવાળા માટે પહેલા જોઈએ, સેના માટે જોવાનું છે? તો કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, એટલે કે સરવાળાની ક્રિયા માટે આપણે ક્રમ ધ્યાનમાં રાખવાનો છે। શું કીધું આપણને? સરવાળાની ક્રિયા માટે ક્રમ ધ્યાનમાં રાખવાનો છે। હવે ઉદાહરણ આપું કે 5 વધતા 4 કરું તો જવાબ કેટલો આવે? 9 આવે। એના બદલે હું આ બંનેના સ્થાન અદલા બદલી કરી નાખું, એટલે કે ચોગડાને આગળ લઈ લઉં અને પાંચડાને પાછળ જવા દઉં, તો 4 વધતા 5 કરું તોય જવાબમાં 9 જ આવે છે। બીજું ઉદાહરણ આપું કે 6 વધતા 12 કરું તો જવાબ 18 જ આવે, કે 12 વધતા 6 કરું તોય જવાબ મને 18 જ મળે છે। મતલબ કે કોઈ પણ બે હું પૂર્ણ સંખ્યા લઉં અને એના ઉપર હું સરવાળાની ક્રિયા કરું, પછી હું એના ક્રમ આગાવડા રાખું, તો એમાં કંઈ જ ફેર પડતો નથી। શું થાય છે? તો કે કોઈ જ ફેર પડતો નથી। મતલબ કે જવાબ છે એ બંને ક્રિયામાં કેવો મળે છે? સરખો જ મળે છે। કેવો મળે છે? સરખો જ મળે છે। હવે આવી જ રીતના ગુણાકારની અંદર વાત કરીએ, તેના માટેની, તો કે ગુણાકાર માટેની। હવે એમાં તમને ઉદાહરણ આપું કે 5 ગુણ્યા 3 કરું જવાબ કેટલો આવે? 15। એના બદલે હું 3 ગુણ્યા 5 કરું તો જવાબ કેટલો આવશે? 15 જ આવે છે। બીજું ઉદાહરણ આપું કે 20 ગુણ્યા 5 કરું તો જવાબ આવશે 100, કે 5 ગુણ્યા હું 20 કરું જવાબ આવશે 100। મતલબ કે ગુણાકારની ક્રિયામાં પણ તમે એવું જોવો છો કે ક્રમનું કોઈ જ મહત્વ છે નહીં, પરંતુ ગુણાકાર એ બે જ સંખ્યા વચ્ચેનો હોવો જોઈએ, બીજી કોઈ સંખ્યા વચ્ચે ઉમેરાઈ જવી જોઈએ નહીં, જ્યારે તમે અદલા બદલી કરતા હો ત્યારે, તો તમને જવાબ એક જ સરખો મળે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે શેનાનું? તો કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, જે તમે એકદમ સરળતાથી આસાનીથી તમે જોઈ શકો છો। એટલે કે અહીંયા નોંધ તરીકે લખશું, તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરી શકો છો। આ એક નોંધ હતી। હવે જે એના જે બીજી નોંધ, તેના માટેની ગુણાકાર માટે, એમાં પણ એવું, તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળાની જગ્યાએ શું આવશે? ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકો છો અથવા તો કરી શકાય છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ બે નોંધ, જે વળી પાછી આપણે ઓલી નોંધ લખેલી હતી એવી રીતના આને પણ યાદ રાખવાની છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું તમારા માટેનું હોમવર્ક, અને આ દરેક નિયમો છે એને ખાસ સરળતાથી આપણે એને જોઈ લેવાના છે, તમારી પાકી બુકની અંદર પણ લખી લેવાના છે અને આને ખાસ પાકા કરવાના છે, જે તમારું આજનું હોમવર્ક છે। અસ્તુ।